ગણિત ગમત પોથી ધોરણ બી ભાગ બે ચેપ્ટર નવ મારો મજાનો દિવસ આ સમય જોવા માટે આપણે ઘડિયાળનો ઉપયોગ કરીએ છીએ આ ઘડિયાળ પણ ઘણી અલગ અલગ પ્રકારની હોય છે દિવાલ પર લગાવવાની ઘડિયાળ હાથમાં પહેરવાની વોચ કાંડા ઘડિયાળ ખરું ને તેમજ આ બધી ઘડિયાળોમાં પણ ડિસ્પ્લે અલગ અલગ હોય છે જેમ કે તેમાં દર્શાવેલા અંક નંબર્સ ઘણી ઘડિયાળમાં ગુજરાતીમાં અમુક ઘડિયાળમાં અંગ્રેજીમાં જ્યારે અમુક ઘડિયાળમાં દર્શાવેલા હોય છે જ્યારે અમુક ઘડિયાળમાં ચાલો બાળકો આપણે પ્રથમ આ ઘડિયાળ વિશે થોડી સમજ મેળવીએ અહીં આ ઘડિયાળમાં જુઓ તેમાં નંબર્સ અંગ્રેજી ભાષામાં દર્શાવેલા છે જ્યારે આ ઘડિયાળમાં તો નંબર્સ દર્શાવેલા જ નથી પરંતુ તેની જગ્યાએ નિશાનો કરેલા છે જુઓ બાળકો આ ઘડિયાળમાં અહીં અંક બાર ઉપરની તરફ ત્રણ બાજુએ છ નીચેની તરફ અને નવ અહીં દર્શાવેલા છે બધી જ ઘડિયાળમાં અંકોની ગોઠવણી આ મુજબ જ હોય આમ ઘડિયાળમાં નંબર્સ કોઈ પણ ભાષામાં દર્શાવ્યા હોય કે નંબર્સ દર્શાવ્યા જ ન હોય હંમેશા બધી જ ઘડિયાળમાં અંકોની ગોઠવણી આ મુજબ જ જોવા મળે છે અહીં આ ઘડિયાળમાં નંબર્સ દર્શાવેલા જ નથી તો આ ઘડિયાળમાં અહીં ઉપરના તરફનું નિશાન તે બાર સૂચવે છે જ્યારે અહીં આ તરફનું નિશાન તે અંક ત્રણ સૂચવે છે જ્યારે અહીં તે અંક છ જ્યારે અહીં આ નિશાન તે અંક નવ સૂચવે છે અહીં આ ઉપરાંત જે આ બીજી નિશાનીઓ છે તે અહીં બાકીના અંકો દર્શાવે છે બાળકો અહીં ખાસ નોંધો કે ઘડિયાળમાં નંબર્સ કોઈ પણ ભાષામાં દર્શાવ્યા હોય કે નંબર્સ દર્શાવ્યા જ ન હોય પણ આ નંબર્સનું સ્થાન તે જ રહે છે તેમાં કોઈ ફેરફાર થતો નથી જુઓ બાળકો અહીં આ દિવાલ ઘડિયાળ છે જેમાં માત્ર ચાર જ અંકો દર્શાવેલા છે અહીં બાર અહીં આ બાજુ ત્રણ છ અને નવ જ્યારે બાકીના અંકોની જગ્યાએ નિશાન દર્શાવેલું છે જુઓ બાળકો અહીં આ બાકીના અંકોની જગ્યાએ નિશાન કરેલું છે તેમજ દરેક ઘડિયાળમાં સામાન્ય રીતે ત્રણ કાંટાઓ હોય છે આ એક આ બે અને આ ત્રણ કાંટા તેમજ આ ઘડિયાળમાં સૌથી નાનો કાંટો એ આ કલાક કાંટો છે જ્યારે અહીં આ બાકીના બે કાંટાઓ મોટા કાંટાઓ છે આ બંને મોટા કાંટાઓમાંથી એક મિનિટ કાંટો જે મિનિટ દર્શાવે છે જ્યારે બીજો તે સેકન્ડ કાંટો છે જે સેકન્ડ દર્શાવે છે આ ત્રણેય કાંટાઓમાંથી સૌથી નાનો કલાક કાંટો તે સૌથી ધીમે ચાલે છે જ્યારે મિનિટ કાંટો તે કલાક કાંટા કરતાં થોડી વધુ ઝડપી ચાલે છે જ્યારે સેકન્ડ કાટો તે સૌથી વધુ ઝડપે દોડ મૂકે છે ઘણી વખત અમુક ઘડિયાળમાં માત્ર કલાક કાંટો અને મિનિટ કાંટો જ દર્શાવેલા હોય છે જ્યારે સેકન્ડ કાંટો હોતો નથી તો ચાલો બાળકો આજે આપણે ઘડિયાળમાં આ કાંટાઓ વિશે તેમજ આ કાંટાઓ આધારિત સમય વિશે થોડી સમજ મેળવીએ જુઓ અહીં આ ઘડિયાળના ડાયલનું એક ચિત્ર દર્શાવેલ છે જેમાં અંક એકથી શરૂ કરીને અહીં આ મુજબ બાર અંકો દર્શાવેલા છે અહીં આ બધા જ અંકો સમાન અંતરે જ આવેલા છે જુઓ બાળકો અહીં આ દરેક અંકો સમાન અંતરે જ આવેલા છે તેમજ આ બે અંકોની વચ્ચે ચાર નાના કાપા કરીને પાંચ એક સમાન ભાગ દર્શાવેલા છે જુઓ અહીં દરેક બે અંકની વચ્ચે અહીં ચાર નાના કાપા કરેલા છે તેનાથી અહીં એક સમાન પાંચ ભાગ દર્શાવેલા છે જો આપણે મિનિટ આધારિત વાત કરીએ તો અહીં આ મોટો કાપો અને તે પછીનો આ એક નાનો કાપો બાળકો અહીં ખાસ કાળજી રાખવી કે આ મોટો કાપો અને તે પછીનો તરત જ આ નાનો કાપો તેમની વચ્ચેનું અંતર તે એક મિનિટ દર્શાવે છે જુઓ અહીં આ બે કાપા વચ્ચેનું અંતર તે એક મિનિટ દર્શાવે છે અહીં આ મુજબ પછીના બે કાપાઓ વચ્ચેનું અંતર તે બીજી મિનિટ બાકીના બે કાપાઓ વચ્ચેનું અંતર ત્રીજી મિનિટ અહીં આ ચોથી મિનિટ અને અહીં આ બંને કાપાઓ વચ્ચેનું અંતર તે પાંચમી મિનિટ દર્શાવે છે આમ જો મિનિટ કાંટો એક પર પહોંચે એટલે થઈ જશે પૂરી પાંચ મિનિટ એટલે કે મિનિટ કાંટો જો બાર પર હોય ત્યાંથી તે આગળ ખસતા 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 એક પર પહોંચે એટલે બારથી એક વચ્ચેનું અંતર તે પાંચ મિનિટ દર્શાવે છે જુઓ બાળકો અહીં ફરીથી એક મિનિટ બે ત્રણ ચાર અને અહીં એક પર પહોંચતાં પૂરી પાંચ મિનિટ અહીં આ મુજબ જ આગળ વધતા એક પરનો કાપો અને તે પછીનો નાનો કાપો આ બંને કાપા વચ્ચેનું અંતર તે વધુ એક મિનિટ દર્શાવે છે એટલે કે અહીં આ પાંચ મિનિટ વધતાં એક મિનિટ એટલે આ અંતર તે છઠ્ઠી મિનિટ દર્શાવે છે અહીં આ મુજબ જ આગળ વધતાં અહીં આ સાત મિનિટ આઠ મિનિટ નવ મિનિટ અને અહીં દસ મિનિટ એટલે કે મિનિટ કાંટો જો બે પર પહોંચે એટલે થાય પૂરી દસ મિનિટ અહીં આ રીતે મિનિટ કાંટો આગળ વધતા અહીં ત્રણ પર પહોંચે ત્યારે પંદર મિનિટ મિનિટ કાંટો ચાર પર પહોંચે ત્યારે વીસ મિનિટ પાંચ પર પહોંચે ત્યારે પચીસ મિનિટ છ પર પહોંચતા ત્રીસ મિનિટ સાત પર પહોંચતા પાંત્રીસ મિનિટ આઠ પર પહોંચતા ચાલીસ મિનિટ નવ પર પિસ્તાળીસ મિનિટ દસ પર કાંટો પહોંચતા પચાસ મિનિટ અને અગિયાર પર જો મિનિટ કાંટો પહોંચે ત્યારે પંચાવન મિનિટ આ પંચાવન મિનિટ બાદ અહીં નાનો કાપો એટલે આ અંતર તે છપ્પન મિનિટ અહીં સત્તાવન અહીં અઠાવન અહીં ઓગણસાઠ અને આ બે કાપા વચ્ચેનું અંતર તે સાઠ મિનિટ એટલે કે મિનિટ કાંટો ફરતા ફરતાં ફરતા અહીં બાર પર આવે ત્યારે પૂરી સાઠ મિનિટ થશે બાળકો અહીં મેં ઝીરો ઝીરો મિનિટ અને સાઠ મિનિટ એમ બંને દર્શાવેલા છે શા માટે તો કે જ્યારે મિનિટ કાંટો તે બારથી શરૂ કરીને શરૂ કરે ત્યારે ઝીરો મિનિટ ત્યાંથી થી પાંચ દસ પંદર વીસ એમ કરતાં કરતા ફરી મિનિટ કાંટો બાર પર પહોંચે એટલે કે સાઠ મિનિટ આમ બહાર પર ઝીરો મિનિટ કહો કે સાઠ મિનિટ બાળકો અહીં આ સમયગાળો તમે ધ્યાનથી જુઓ દરેક સમયમાં પાંચ પાંચ મિનિટનો વધારો થાય છે અહીં બારથી શરૂ કરીએ તો ઝીરો મિનિટ ઝીરોમાં પાંચ ઉમેરતા અહીં પાંચ મિનિટ પાંચમાં પાંચ ઉમેરતા દસ મિનિટ દસમાં પાંચ ઉમેરતા પંદર અને પંદરમાં ફરી પાંચ ઉમેરતા અહીં વીસ મિનિટ અરે આ તો પાંચનો ઘડિયો છે પાંચનો ટેબલ છે પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચ તેરી પંદર પાંચ ચોક વીસ પચું પચું પચીસ પાંચ છ ત્રીસ પાંચ સત્તા પાંત્રીસ પાંચ અઠ્ઠા ચાલીસ પાંચ નવ્વા પિસ્તાલીસ અહીં પાંચ ધણ પચાસ બાળકો પાંચનો ટેબલ અહીં પૂરો નથી થઈ જતો અહીં પાંચ ધણ પચાસ પછી આગળ વધતા પાંચનો અગિયાર સાથે ગુણાકાર એટલે પાંચ ગુણ્યા અગિયાર અથવા અગિયાર પંચા પંચાવન એ જ રીતના અહીં બાર પંચા સાઠ તો બાળકો જો તમને કોઈ સીધું જ ડાયરેક એમ પૂછે કે જો મિનિટ કાંટો ચાર પર હોય તો કેટલી મિનિટ થઈ હશે તો ત્યારે તમારે પાંચનો ઘડિયો પાંચનો ટેબલ યાદ કરવો અહીં ચાર પર મિનિટ કાંટો એટલે કે પાંચનો ચાર સાથે ગુણાકાર પાંચ ચોકુ વીસ તો અહીં તમારે જવાબ આપવો કે જો મિનિટ કાંટો ચાર પર હોય તો તે વીસ મિનિટ થઈ કહેવાય આમ જો મિનિટ કાંટો તે સાત પર હોય તો તો પાંચના ટેબલમાં પાંચ સત્તા પાંત્રીસ તો જો મિનિટ કાટો તે સાત પર હોય તો ત્યારે પાંત્રીસ મિનિટ થઈ કહેવાય આમ કોઈ પણ અંક પરનો સમય મિનિટ મેળવવા તે અંકને પાંચ વડે ગુણી નાખવા એટલે કે પાંચનો ટેબલ ઘડિયો યાદ કરવો આમ પાંચના ટેબલ ઘડિયા પરથી દરેક અંક પરનો સમય સરળતાથી મેળવી શકાય છે તો આ તો યાદ રાખવું ખૂબ જ સરળ છે ખરું ને બાળકો આ ઉપરાંત અહીં આ ઘડિયાળ દોડતી વખતે ખાસ કાળજી રાખવી કે અહીં કોઈ પણ બે અંકો દર્શાવતી વખતે તેમની વચ્ચેનું અંતર સમાન ન જ હોવું જોઈએ જો અહીં આ પાંચ મિનિટનો ગાળો તે ટૂંકો રાખીએ જ્યારે અહીં આ પાંચ મિનિટનો ગાળો તે જો લાંબો રાખવામાં આવે તો વિચારો જોઈ જે શક્ય નથી આથી દરેક બે કાપા વચ્ચેનું અંતર દરેક બે અંકો વચ્ચેનું અંતર સમાન જ હોવું જોઈએ તેમજ કોઈ પણ બે અંકો વચ્ચે કરવામાં આવતા ચાર નાના કાપાથી જે પાંચ મિનિટ દર્શાવીએ છીએ તે પાંચ ખાના પણ એક સમાન જ અંતરે આવેલા હોવા જોઈએ એટલે કે આ ચાર નાના કાપા પણ એક સમાન અંતરે દર્શાવી પાંચ એક સમાન ભાગ કરવાના રહે છે તેમજ બાળકો ઘડિયાળ દોરતી વખતની એક સરળ રીત તમને કહું તો પ્રથમ સર્કલ પરિકરની મદદથી દોરવું તેમજ તેમાં વચ્ચેના ભાગે એક બિંદુ પોઈન્ટ દર્શાવવું અહીં આ પોઈન્ટ પર આ મુજબ સ્કેલ ગોઠવી અહીં ઉપર અને નીચેની તરફ એક કાપો કરવો જેમાં ઉપરની તરફ અંક બાર દર્શાવવા જ્યારે અહીં નીચેની તરફ અંક છ દર્શાવવા આ મુજબ જ અહીં સ્કેલને આ પોઈન્ટ પર આડી ગોઠવી અહીં બંને તરફ એક કાપો દર્શાવી અહીં એક તરફના કાપા પર અહીં આ બાજુ ત્રણ દર્શાવવા જ્યારે અહીં આ તરફ નવ દર્શાવવા આમ અહીં પ્રથમ આ ચાર અંકોને દર્શાવવા ત્યારબાદ અહીં બાકીના નંબર સમાન અંતરે દર્શાવવા પ્રયત્નો કરવા આ મુજબ ઘડિયાળ દોરશો તો તે તમને સરળ પડશે હવે આપણે કાંટાઓ વિશે થોડી સમજ મેળવીએ શરૂઆત કરીએ સેકન્ડ કાંટાથી અહીં સેકન્ડ કાંટો જો અંક બારથી શરૂ કરે એટલે કે ઝીરો સેકન્ડથી શરૂ કરતા અહીં જો સેકન્ડ કાંટો બહાર પડતી તે પછીના નાના કાપા પર પહોંચે તો તે એક સેકન્ડ થઈ કહેવાય અહીં આ બે કાપા વચ્ચેનું અંતર તે એક સેકન્ડ હવે અહીં સેકન્ડ કાંટો અહીં આ કાપા પર પહોંચ્યા બાદ તે આગળ વધતા વધતા અહીં આ બીજા કાપા પર પહોંચે તો અહીં આ કાપા બે કાપા વચ્ચેનું અંતર તે બીજી સેકન્ડ ગણાય આમ અહીં આ એક સેકન્ડ આ બીજી સેકન્ડ અહીં આ ત્રીજી સેકન્ડ ચોથી સેકન્ડ અને અહીં આ પાંચમી સેકન્ડ આમ જ્યારે સેકન્ડ કાંટો બાર પછી આગળ ખસતા ખસતા એક પર પહોંચે એટલે થશે પૂરી પાંચ સેકન્ડ આ મુજબ જ અહીં આગળ વધતા વધતા અહીં બે પર આવે ત્યારે દસ સેકન્ડ ત્રણ પર આવે ત્યારે પંદર સેકન્ડ એમ આગળ વધતા વધતા સેકન્ડ કાંટો એક આખો રાઉન્ડ પૂરો કરી અને ફરીથી તે બાર પર આવે એટલે પૂરી સાઠ સેકન્ડ થશે આ સાઠ સેકન્ડ એટલે થશે એક મિનિટ આમ ઘડિયાળમાં જ્યારે સેકન્ડ કાંટો એક આખો રાઉન્ડ મારશે એટલે કે સાઠ સેકન્ડ અને એક મિનિટ કહેવાય ત્યારે આ મિનિટ કાંટો છે તે અહીં બાર પરથી શરૂ કરી તે પછીના નાના કાપા પર પહોંચી જશે એટલે થશે એક મિનિટ બાળકો ફરીથી કહું તો સેકન્ડ કાંટો જ્યારે આખો એક રાઉન્ડ કરી અને એક મિનિટ કરશે ત્યારે મિનિટ કાંટો પોતાનું સ્થાન બદલી અને આગળના નાના કાપા પર પોતાનું સ્થાન બદલશે આમ અહીં આ સેકન્ડ કાંટો જો પછીનો બીજો એક આખો રાઉન્ડ મારે એટલે અહીં ફરીથી બીજી સાઠ સેક સેકન્ડ થશે સાઠ સેકન્ડ એટલે એક મિનિટ તો ત્યારે તે બીજી મિનિટ કહેવાશે એટલે મિનિટ કાંટો તે ફરી આ સ્થાન પરથી અહીં આ સ્થાન પર આવશે એટલે થશે બે મિનિટ આમ સેકન્ડ કાટો ફરીથી એક ત્રીજું રાઉન્ડ મારશે એટલે થશે ત્રીજી મિનિટ એટલે ફરી મિનિટ કાંટો પોતાનું સ્થાન બદલી આગળના કાપા પર જશે આમ અહીં સેકન્ડ કાંટો એક આખો આંટો મારશે એટલે થશે સાઠ સેકન્ડ સાઠ સેકન્ડ એટલે એક મિનિટ આમ બાળકો અહીં ખાસ નોંધો કે સેકન્ડ કાંટો એક આખો રાઉન્ડ મારે એટલે મિનિટ કાંટો પોતાના નેક્સ્ટ કાપા પર પોતાનું સ્થાન બદલે છે આમ અહીં સેકન્ડ કાંટો ફરતો જશે તેમ મિનિટ કાંટો પણ એક એક કાપો આગળ ખસતો જશે આમ કરતાં કરતાં અહીં મિનિટ કાંટો એક બે ત્રણ મિનિટ ચાર મિનિટ પાંચ મિનિટ આમ એક પર પહોંચતાં પાંચ મિનિટ અહીં બે પર પહોંચતા દસ મિનિટ પંદર મિનિટ વીસ મિનિટ એમ કરતાં કરતાં મિનિટ કાંટો આગળ વધતો જશે જ્યારે આ મિનિટ કાંટો આગળ વધતા વધતા બહાર પરથી શરૂ કરી અને ફરી ખસતા 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 તે ફરીથી બાર પર પહોંચે એટલે થશે પૂરી સાઠ મિનિટ એટલે કે એક કલાક એટલે કે મિનિટ કાંટો જો એક આખો આંટો મારે એટલે થશે એક કલાક જ્યારે આમ મિનિટ કાંટો એક આખો આંટો મારી અને એક કલાક કરે ત્યારે અહીં સૌથી નાનો કાંટો એટલે કે કલાક કાંટો તે આગળના કાપા પર પોતાનું સ્થાન બદલશે એટલે કે જો કલાક કાંટો તે અહીં પ્રથમ બાર પર હોય તો બાર પરથી મિનિટ કાંટાના એક આખા રાઉન્ડ બાદ એટલે કે સાઠ મિનિટ એક કલાક બાદ કલાક કાંટો તે બાર પરથી પોતાનું સ્થાન એક પર ગોઠવશે આમ જો કલાક કાંટો તે બાર પરથી એક પર આવે એટલે થઈ પૂરી એક કલાક બાળકો અહીં આ ઘડિયાળમાં જુઓ અહીં આ નાનો કાપો તે કલાક કાપો છે જ્યારે અહીં આ મોટો કાપો તે મિનિટ કાંટો છે જ્યારે અહીં આ તે સેકન્ડ કાંટો હવે અહીં આ બંને કાંટાઓને ધારો કે હું અહીં આ મુજબ બાર પર ગોઠવું છું જુઓ બાળકો અહીં નાનો કાંટો અને મોટો કાંટો બંનેને બરાબર બાર ઉપર ગોઠવ્યા છે હવે ધારો કે અહીં હું આ મિનિટ કાંટો આ રીતના એક આખો રાઉન્ડ મરાવું છું જુઓ બાળકો અહીં આ મિનિટ કાંટો તે અહીં આખો એક રાઉન્ડ મારે છે તો આ કલાક કાંટો ક્યાં પહોંચી ગયો અરે બાળકો જો મિનિટ કાંટાએ એક આખો રાઉન્ડ માર્યું તો આ કલાક કાંટો તે બાર પરથી એક પર આવી ગયો જોયું બાળકો આમ મિનિટ કાંટાના એક આખો રાઉન્ડ એટલે કે સાઠ મિનિટ સાઠ મિનિટ એટલે કે થઈ એક કલાક જો અહીં આ મિનિટ કાંટાને બીજો એક રાઉન્ડ મારાવું તો શું થાય છે જુઓ બાળકો અહીં આ મિનિટ કાંટાએ બુર બરાબર એક બીજો રાઉન્ડ માર્યો તો જુઓ અહીં આ કલાક કાંટો તે એક પરથી બે પર પહોંચી ગયો જુઓ ફરીથી આ મિનિટ કાંટાએ ફરી એક રાઉન્ડ માર્યું અને બાર પર ફરીથી પહોંચતા કલાક કાંટો એક પરથી બે પર પહોંચી ગયો આ જ રીતના જો મિનિટ કાંટાને ફરી એક ત્રીજો રાઉન્ડ મારાવીએ તો તે કલાક કાંટો બે પરથી ત્રણ ઉપર પહોંચી ગયો આમ અહીં મિનિટ કાટો તે એક આખો આંટો મારે એટલે થશે સાઠ મિનિટ સાઠ મિનિટ એટલે એક કલાક હવે અહીં કલાક કાંટો તે બાર પરથી શરૂ કરી અને આગળ આખો રાઉન્ડ મારતા તે એક પર પહોંચે બે પર પહોચે એમ આગળ વધતા વધતા તે અહીં એક આખો રાઉન્ડ મારશે એટલે થશે બાર કલાક અહીં આ એક રાઉન્ડ કલાક કાંટાનો એટલે થયા બાર કલાક અહીં બાર કલાક એટલે કે અડધો દિવસ આમ અહીં કલાક કાંટો તે એક આખો આટો મારે એટલે થયા બાર કલાક બાર કલાક એટલે અડધો દિવસ જો રાતના બાર વાગ્યાથી શરૂ કરીએ તો રાતના બાર વાગ્યા હોય તે પછી રાતના એક વાગે રાતના બે વાગે એમ કરતાં કરતાં આગળ વધતાં વધતાં બપોરના બાર વાગશે બપોરના બાર વાગશે એટલે થશે બાર કલાક આ બાર કલાકે કલાક કાંટો તે એક આખો રાઉન્ડ મારશે આમ રાતના બાર વાગ્યાથી શરૂ કરતાં કરતાં બપોરના બાર વાગે ત્યારે કલાક કાંટો એક આખો રાઉન્ડ પૂરો કરશે તેને કહેવાય અડધો દિવસ આમ અહીં બપોરના બાર વાગ્યા બાદ કલાકંટો પોતાનો બીજો રાઉન્ડ શરૂ કરે છે એટલે કે બપોરના બાર પછી બપોરના એક વાગે બપોરના બે વાગે એમ કરતાં કરતાં ત્રણ ચાર પાંચ છ એમ આગળ વધતા વધતા રાતના નવ દસ રાતના અગિયાર અને રાતના ફરી બાર વાગશે રાતના બાર વાગે એટલે કલાક કાંટાનો તે દિવસ દરમિયાન બીજો આંટો પણ પૂર્ણ થશે આમ બપોરના બારથી રાતના બાર સુધીનો જે આ બાર કલાકનો સમયગાળો છે તે બીજો અડધો દિવસ દર્શાવે છે આમ એક દિવસમાં બાર કલાક એક વખત અને બાર કલાક બીજી વખત એટલે કે એક દિવસમાં બાર વધતા બાર ચોવીસ કલાક થાય આમ એક દિવસ એટલે કે ચોવીસ કલાક આમ એક દિવસ એટલે કલાક કાંટાના બે આખા આટા બે આખા આટા એટલે બાર કલાક વધતા બાર કલાક એટલે થયા ચોવીસ કલાક આવા સાત દિવસો ભેગા થશે એટલે થશે એક અઠવાડિયું તેમજ જો આવા પંદર દિવસ ભેગા થશે એટલે કહેવાય એક પખવાડિયું બાળકો તમે એક મહિનો એ શબ્દ તો સાંભળ્યો જ હશે પણ તમે જાણો છો કે એક મહિનો એટલે કેટલા દિવસ તો એક મહિનામાં ત્રીસ અથવા એકત્રીસ દિવસો હોય છે અમુક મહિનામાં ત્રીસ દિવસ જ્યારે અમુક મહિનામાં એકત્રીસ દિવસ હોય છે પરંતુ ફેબ્રુઆરી મહિનામાં અમુક વર્ષના ફેબ્રુઆરી મહિનામાં અઠ્યાવીસ દિવસ જ્યારે અમુક વર્ષના મહિ ફેબ્રુઆરી મહિનામાં ઓગણત્રીસ દિવસો હોય છે અહીં આવા બાર મહિના ભેગા થાય એટલે થશે એક વર્ષ તેમજ આ એક વર્ષ એટલે બાર મહિના અથવા તેને ત્રણસો પાસાઠ અથવા ત્રણસો છાસઠ દિવસ તરીકે પણ દર્શાવવામાં આવે છે બાળકો અહીં ત્રણસો પાસાઠ અથવા ત્રણસો છાસઠ એ શા માટે લખ્યું હશે તો જે ફેબ્રુઆરી મહિનામાં અઠ્યાવીસ દિવસ હોય તે વર્ષના દિવસો થશે ત્રણસો પાસાઠ દિવસ પરંતુ જે ફેબ્રુઆરી મહિનામાં ઓગણત્રીસ દિવસ હશે તે વર્ષના દિવસો થશે ત્રણસો દિવસ હવે અહીં એક વર્ષ એટલે પૂરા બાવન અઠવાડિયા ઉપરાંત થોડો સમય આમ એક વર્ષમાં પૂરા બાવન અઠવાડિયાનો સમાવેશ થાય છે આ ઉપરાંત બાળકો કયા મહિનામાં ત્રીસ દિવસ અને કયા મહિનામાં એકત્રીસ દિવસ હોય તેમજ તે વિશેની વધુ સમજ આપણે આગળના વિડીયોમાં મેળવીશું જે જરૂર જુઓ થેન્ક યુ